નમસ્કાર દોસ્તો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગ્રામ સેવક એગ્રીકલ્ચર, ભાગ 20 જોઈશું. એની અંદર દેશ અને વિદેશના અમુક પ્રશ્નો આપણે લીધેલા છે, તો એ પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરો. ચલો વિડીયો શરૂ કરીએ. આ પ્રશ્નો દેશ વિશે વિદેશના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. પામોલ તેલ ઉત્પાદન દેશમાં નીચેનામાંથી કઈ જોડી છે? જે પામોલિન તેલ હોય છે કે સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો જવાબ મિત્રો આવશે મ્યાનમાર અને થાઇલેન્ડમાં. સૌથી વધારે પામોલિન તેલનું ઉત્પાદન સૌથી વધારે જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, કયાના રોગને કારણે શ્રીલંકામાં કોફીની ખેતી છોડી દેવામાં આવી હતી? કે શ્રીલંકામાં કયો એવો રોગ થયો હતો એના કારણે કોફીની ખેતી છોડી દેવામાં આવી હતી? જવાબ મિત્રો આવશે પર્ણરસ્ટ. પર્ણરસ્ટના કારણે શ્રીલંકાના જે દરેક વિસ્તારોમાં કોફીની ખેતી થતી હતી એ ખેતી છોડી દેવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો, નીચેના કયા ઉદ્યોગ માટે ડેટ્રોઇટ પ્રખ્યાત છે? તો જવાબ મિત્રો આવશે ઓટોમોબાઈલ્સ, જે ઉદ્યોગ છે એને લીધે પ્રખ્યાત ગણવામાં આવે છે. નેક્સ્ટ સવાલ છે, નીચેનામાંથી કયામાં કોલસાની થાપણો નથી? કે કોલસાની થાપણો નથી એટલે કોલસાનું ઉત્પાદન નથી થતું, એ જવાબ જોઈએ તો આપણે પોર્ટુગલ. નેક્સ્ટ સવાલ જોઈએ આપણે, નીચેનામાંથી કયો દેશ યુરેનિયમનું ઉત્પાદન કરવા માટે અગ્રણી છે? તો કયા દેશમાં યુરેનિયમ સૌથી વધુ જોવા મળે છે? તો જવાબ મિત્રો આવશે મોરોક્કો, એની અંદર સૌથી વધુ યુરેનિયમનું ઉત્પાદન થાય છે. નેક્સ્ટ સવાલ છે, નીચેનામાંથી કયું એક મોટરગાડી ઉદ્યોગ માટે જાણીતું નથી? જો મોટરગાડી ઉદ્યોગ માટે જાણીતું ન હોય એની અંદર આવશે એડિનબર્ગ. નેક્સ્ટ સવાલ છે, વેનેઝુએલામાં નીચેનામાંથી કયા બંદર શહેરોને તેલ બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે? જવાબ મિત્રો આવશે મરાકા, ઇબો. નેક્સ્ટ સવાલ છે, નીચેનામાંથી કયા દેશમાં કપાસનું સૌથી વાવેતર વિસ્તાર વધુ છે? જે કપાસનું ઉત્પાદન અને વિસ્તાર વધુ જોવા મળે તો પાકિસ્તાન આવશે. અને સૌથી વધુ આપણે ગુજરાતમાં ઉત્પાદન કપાસનું વધારે જોવા મળે છે. રાજ્યમાં આવે તો ઇન્ડિયામાં ગુજરાત આવશે, અને વિશ્વની દ્રષ્ટિએ ગણવા જઈએ તો પાકિસ્તાન જવાબ આવશે મિત્રો. નેક્સ્ટ સવાલ છે, નીચેનામાંથી કયો દેશ વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદન માટે સૌથી મોટો છે? તો જવાબ મિત્રો આવશે ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના કયા દેશમાં ઘઉંના ઉત્પાદનની સૌથી વધુ વિસ્તાર છે? ઘઉંનો પ્રદેશ ગણવામાં આવે તો એશિયા ખંડમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ થાપણ તરીકે નીચેનામાંથી કયું છે? તો જવાબ મિત્રો આવશે ધાવર. ધાવર એ સૌથી પેટ્રોલિયમ થાપણ ગણવામાં આવે છે વિશ્વની દ્રષ્ટિએ. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ યુરેનિયમનું ઉત્પાદન કરવા માટે અગ્રણી છે? તો જવાબ મિત્રો આવશે કેનેડા. પ્રશ્ન આપણે જોઈએ તો મિત્રો, નીચેનામાંથી કોલસાના ક્ષેત્રમાં એક રશિયામાં સ્થિત નથી? તો જવાબ મિત્રો આવશે રશિયાની દ્રષ્ટિએ કોલસો આપણે જાણીએ તો જવાબ મિત્રો આવશે ડોનબાસ બેસિન. નેક્સ્ટ પ્રશ્ન છે, મિશ્ર ખેતી એટલે શું? આ સવાલ દરેક એક્ઝામમાં પૂછાય છે. તો જવાબ જાણીએ તો, ધણા પાક ઉગાડતા અને પ્રાણીઓનું ઉછેર કરવું એટલે મિશ્ર ખેતી ગણવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, ઘઉંની સારી ખેતી માટે નીચેનામાંથી કયો શરતો જરૂરી હોય છે? જો ઘઉંની સારી ખેતી કરવી હોય તો કઈ શરતોનું પાલન કરવું પડે? જવાબ મિત્રો આવશે મધ્યમ તાપમાન અને મધ્યમ વરસાદ. જો મધ્યમ તાપમાન હોય અને મધ્યમ વરસાદ હોય તો સૌથી વધુ ઘઉંની ખેતી થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે,
નીચેનામાંથી કોણ કોકો પ્લાન્ટનો સામનો કરનાર પ્રથમ યુરેનિયમ હતો જેનાથી ચોકલેટ બનાવવામાં આવે છે? જવાબ મિત્રો આવશે ક્રિસ્ટોફર કોબલ્સ. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ યુરેનિયમ ઉત્પાદન કરવા માટે અગ્રણી છે? આ પહેલાં જવાબ પ્રશ્ન આવી ગયો છે તો કેનેડા આવશે. નવીનીકરણની ઊર્જા મેળવી શકાય છે, નવીનીકરણની ઊર્જા મેળવવા માટે બાયોમાસનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ ઉત્તર સમુદ્રીમાંથી તેલ અને કુદરતી ગેસનો અરકતો નથી? જવાબ મિત્રો આવશે નોર્વે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિશ્વમાં કોફી બંદર તરીકે ઓળખવામાં આવે છે? કોફીનું બંદર તરીકે ઓળખવામાં આવે તો સાન્તોસ જે નામનું બંદર છે એ કોફીની બંદર તરીકે ઓળખવામાં આવે છે. બસ મિત્રો આટલું જ આ પ્રશ્નો હતા, વિશ્વને દ્રષ્ટિએ એગ્રીકલ્ચરના પ્રશ્નો હતા. આ રીતે જ આપણે પ્રશ્નો લઈને આવીશું અને ગ્રામ સેવકની ભરતી ટૂંક જ સમયમાં આવી જશે. તો મિત્રો તૈયારી કરો. જય હિન્દ, જય ભારત.